બનાસકાંઠાના અમીરગઢમાંથી બહાર નીકળતા જૂની રોહ અને અમીરગઢની વચ્ચે રોકડીયા હનુમાન મંદિરની પાસે એક મકાન માલિક, જાણે કે પોતાની માલિકીનો રસ્તો હોય તેમ, પોતાના ઘરની આગળ જાહેર રસ્તા ઉપર સિમેન્ટ અને કપચીનો માલ બનાવી રોડથી ઊંચો ઓટલો બનાવી રસ્તા ઉપર પાકું દબાણ કર્યું છે, જેથી અમીરગઢથી ડાબેલા આવલ સહિત 25 જેટલા ગામના વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જો અમીરગઢ તેમજ તાલુકા વિકાસ અધિકારી આ સ્થળની મુલાકાત લઈ માથાભારે મકાન માલિકને સબક શીખવાડી તાત્કાલિક દબાણ દૂર કરાવે તેવી અમીરગઢ તાલુકાના 25 જેટલા ગામ લોકોની માંગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દબાણદારે દબાણ કરવાથી રાત્રિ સમયે વાહન ચાલકોને અકસ્માત થવાનો વધુ ડર સતાવી રહ્યો છે. થોડાક સમય પહેલા જૂનીરાહ ગામનો એક યુવક બાઇક લઈ આ દબાણ સાથે અથડાયો હતો, જેના કારણે અકસ્માત થયો હતો અને અત્યારે તે દવાખાનામાં સારવાર લઈ રહ્યો છે. સદનસીબે આ યુવકનો જીવ બચી ગયો હતો, પરંતુ આ માથાભારે દબાણદારના દબાણના કારણે બીજો કોઈ અકસ્માત ન થાય તે માટે અમીરગઢનું સ્થાનિક તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર આ સ્થળની મુલાકાત લઈ તાત્કાલિક દબાણ દૂર કરાવે તેવી 25 જેટલા ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. આજે અમીરગઢથી ગઢડા, ડાભેલા, આવલ અને રબારિયા આ રાજસ્થાનને જોડતો એક મુખ્ય માર્ગ છે અને આ માર્ગની અંદર અમીરગઢથી બહાર નીકળતા જ જૂની રોતી પહેલા આ ભાઈએ રસ્તા ઉપર એક અડીને એટલે કે મોટું એક બમ્પ ટાઈપનું દબાણ કરેલ છે, જેની અંદર સાધન ટળવાની કોઈ પણ સંભાવના નથી. જો સાધન વાળો ટળવા જાય તો પટકાઈને પડે એવી પરિસ્થિતિની અંદર દબાણ કરેલું છે, મોટો ઓટલો બનાવી દીધો છે અને અવારનવાર અહીંયા અકસ્માત પણ થાય છે. અત્યારે બેથી ચાર દિવસ પહેલા જ એક જૂનીરોનો ઈસમ પટકાઈ ગયો હતો, જે અંધારાની અંદર ટળવા ગયો અને આ ઓટલા સાથે પટકાઈ ગયો હતો અને એ અત્યારે અમદાવાદ સિવિલની અંદર ભરતી છે અને એ ક્રિટિકલ કન્ડિશનમાં છે. એટલે હું આ સત્તાધીશોને એટલે કે અમીરગઢ પંચાયતને, તાલુકા પંચાયતને, મામલતદારશ્રીને મારું કહેવું છે કે આ ઓટલો રોડથી અડીને, ભલે ઓટલો હોય પણ રોડની સમતલ કક્ષાએ ઓટલો બનાવે, ઉપરની કક્ષાએ ન હોવો જોઈએ, જેથી કરીને એક્સિડન્ટ ન થાય અને કોઈની જાનહાનિ ન થાય તેવી મારી રિક્વેસ્ટ આ પ્રશાસનને અને તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયતને અને મામલતદારશ્રીને છે. એટલે મારું આ જનતા વતી પ્રશાસને ધ્યાન લઈ અને તાત્કાલિક ધોરણે આના ઉપર કોઈ એક્શન લઈ અને આને તોડાવવાની કાર્યવાહી કરે એટલી મારી આ પ્રશાસનને નમ્ર વિનંતી છે.